વલસાડના હનુમાન ભાગડા ગામના બોરખડા ફળિયામાં પીવાનું પાણી નહીં મળતા પ્રજા ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે. વલસાડ નજીકના બોરખડા નદી કિનારે આવેલા હનુમાન ભાગડા ગામના બોરખડા ફળિયામાં 35થી વધુ આદિવાસીઓના મકાનો આવેલા છે અને અહીંથી 250ની વસ્તી વર્ષોથી પાણીની લાઇન નાખવામાં આવી છે, જ્યારે આ વિસ્તારમાં એકમાત્ર નળમાં પાણીમાં આવતું હોવાને કારણે લોકોએ પાણી લેવા માટે રાતભર ઉજાગરો કરવો પડે છે. આંગી નગરપાલિકા દ્વારા પાણીની સમસ્યા દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગણી કરી હતી. શું નામ તમારું? જ્યોતિબેન. જ્યોતિબેન, કઈ રીતની સમસ્યા છે પાણીને લઈને? આજે બહુ ઘણા ટાઈમથી અમે મમ્મી લોકો હતા તે પહેલા અત્યારની જેવી આ સમસ્યા છે બધી. કેટલા ટાઈમે પાણી આવે? પાણી કઈ રીતે? પાણીનું તો અવડી સગવડ કરી અવડી મૂક્યા મ્યુનિસિપાલિટીનું અમને મૂક્યા. એક વર્ષ જેવું થયું અહીં. પાણી પંચાયત નું આપે તો અમુક ટાઈમે જ પાણી આપે, અઠવાડિયે અઠવાડિયે 15 દાડા પાણી આપે, પછી એક જ વખત આવે પછી વધારે પાણી નહીં આવે, પછી ટાઈમ નહીં આવે. પછી જે એક અઠવાડિયા આવી 15 દાડામાં એક વખત આવ્યો તો 15 દાડા પછી 1 કલાક આવે પણ વધારે પાણી નહીં આવે. આપના ગામમાં નળ કનેક્શન કેટલા છે? એક જ, બસ એક જ છે. નહીં મળે વધારે પાણી ભરવા માટે તમે કઈ રીતે સારો લો છો? સારો જ છે ને, બોરિંગ બગડી ગયેલી છે અમને પાસે. બોરિંગ બગડી છે ને, એક બે ઓટે તે માટે એક બોરિંગ છે બગડી, તેઓ બગડી ગયેલી છે. આખા મોલામાં એક બોરિંગ બગડી ગયેલી છે. ખારું પાણી છે ખાલી, બી સમસ્યા છે. આ વર્ષોથી બાપ દાદા બરાબર એટલા કે અત્યારની પાણી ને આટલી તકલીફ છે મને. હવે તો 10 વાગે આવે ને હારા 12 જતું રહે. અહીંયા રાતના 12 વાગે લગન પાણી ભરવા પડે આ લાઈન પાસે બધાને. કેટલા વાગે તમે કેન્યા આવીને મૂકી જાવ છો? હવે તો આજે મૂકે તો કાલે નંબર લાગે. આજે મૂકે તો તમે ગ્રામ પંચાયત માં રજૂઆત કરી હતી? ગ્રામ પંચાયત વાળા કોઈ કઈ કરે નહીં, બધા હે ગઈ વૈરા. બોરિંગ બી બગડી ગયેલી છે અત્યારે. જગદીશભાઈ મગનભાઈ ટંડેલ, બગડાગુટ સરપંચ. પાણીની સમસ્યા અમારે ત્યાં છે ને, અમને પાણી નગરપાલિકામાંથી મળે. અમારે ત્યાં પાણી કોઈ મીઠું પાણી છે નથી કોઈ જગ્યા પર. એટલે એ પાણી એ લોકો આપે ને અમે જોન પાડીને વેચીએ, એટલે 15-15 દિવસ પાણી મળતું છે લોકોને. ગ્રામજનોમાં પાણીના કેરવા લઈને પણ એ લોકો ઉભી રહ્યા છે રાતના 12-12 વાગ્યા સુધી બરોબર ફળિયામાં. શું કહેશો બાબત? એ તો છે ને, 12 એ છે ને નગરપાલિકાનું કનેક્શન છે, એટલે ત્યાં પેલું નગરપાલિકાનું પાણી આવે એટલે એ લોકો ત્યાંથી પાણી ભરી લઈ જાય. કઈ અરજી તો કરીએ જ છે પણ અમને પાણી થઈ જશે એમ કે મળશે. વચ્ચે એ પણ વાત ઉડી હતી કે આપને જે પાણી સંગ્રહ કરવાની ટાંકી છે તેમાં કીડાને બકવા પડી ગયા, શું કહેશો? ના, એ વાત ખોટી છે. એ તો છે ને, આ લોકો ઇન્ટરવ્યુ આગ ટાંકી નું લઈ ગયેલા પણ એ ટાંકી તો બંધ છે. પાણીનો મેઇન વાલ છે જે પાણી ત્યાંથી ખોલવામાં આવે છે તેમાં પણ બકવા જોવા મળ્યા હતા, શું કહેશો? ના, એવું કઈ હતું નહીં. ટેસ્ટ કરાવ્યું અમે પાણી પણ એવું કઈ નહીં હતું. અમારા પાસે વિડીયો છે, શું કહેશો? વિડીયો હશે તો એ તો બહારનું પાણી હશે કદાચ, બાકી અમે રોજનું રોજ આપી જ દઈએ પાણી. કેમ કે પાણી અમારે એટલી તકલીફ છે કે પાણી રહેવા જ નહીં દઈએ ટાંકી.